મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અરબી સમુદ્રની અંદર મિત્રો નવી સિસ્ટમ બનવા જઈ રહી છે, એટલે કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહ્યું છે. અને આ સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર તે કેટલી અસર કરશે અને આ ઉપરાંત મિત્રો ગુજરાત રાજ્યની અંદર માવઠાની પણ આ સંભાવનાઓ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો વરસાદ તેમજ ચોમાસું 2021ને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો મિત્રો વધુ સમય ન બગાડતા શરૂઆત કરીએ આજનો વિડીયો. તો મિત્રો દિવાળી પર મિત્રો હાલ વરસાદની એટલે કે કમોસમી વરસાદ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો અરબી સમુદ્રમાં હલચલ પણ જોવા મળી રહી છે. અને મિત્રો આ વિસ્તારોની અંદર અમુક અંશે માવઠાની શક્યતાઓ સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર સવારના ભાગ દરમિયાન ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે. અને મિત્રો આ સાથે સાથે આગામી તારીખ 1-5 આગોતરું એંધાણની જો આપણે વાત કરીએ તો સામાન્ય માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ ઉપરાંત મિત્રો માવઠાની સૌથી વધુ અસરની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત મિત્રો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો અમુક અંશે આગળના દિવસોની અંદર જો નવું લો પ્રેશર બનશે તો મિત્રો તેની પણ જેમ સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત મિત્રો માવઠાની તેમજ કમોસમી વરસાદની તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો. આ સાથે સાથે હવામાનને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી સાથે જોડાઈ રહેજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.